હેલો સ્ટુડન્ટ આજે આપણે ગણિત વિષયમાં રિવિઝન કરીશું તેનો પાઠ 8 દશક અને એકમ તેનો પ્રશ્ન 1 ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો તો બાળકો આપણને અહીં ઉદાહરણ આપેલું છે 7 દશક 6 એકમ 7 દશક એટલે કે 70 અને 6 એકમ એટલે કે 6 એટલે કુલ કેટલા થશે 76 બરાબર તો અહીં આપણે લખેલું બતાવ્યું છે છોતેર બરાબર આ જ રીતે આપણે બધી સંખ્યા લખવાની છે તેમાં પહેલું છે બે દશક છ એકમ બે દશક છ એકમ બે દશક એટલે વીસ અને છ એકમ એટલે છ વીસ પ્લસ છ બરાબર કેટલા થાય છવ્વીસ તો અહીંયા આપણે લખીશું છવ્વીસ ત્યાર પછી બીજું પાંચ દશક ચાર એકમ પાંચ દશક એટલે કે પચાસ ચાર એકમ એટલે કે ચાર પચાસ ચાર બરાબર કેટલા થશે ચોપન કેટલા થશે ચોપન ત્રીજું ત્રણ દશક સાત એકમ ત્રણ દશક એટલે ત્રીસ સાત એકમ એટલે સાત ત્રીસ પ્લસ સાત બરાબર ચોથું એક દશક નવ એકમ એક દશક એટલે દસ નવ એકમ એટલે નવ દસ પ્લસ નવ બરાબર ઓગણીસ કેટલા થાય ઓગણીસ પાંચમું છ દશક ઝીરો એકમ છ દશક એટલે સાઠ એકમ તો છે નહીં ઝીરો છે એટલે કુલ કેટલા થાય છઠું સાત દશક સાત એકમ સાત દશક સાત એકમ સાત દસક સાત સિત પ્લસ સાત બરાબર કેટલા થાય સિતોતેર ત્યાર પછી પ્રશ્ન નંબર બે દશક અને એકમ લખો એટલે કે સંખ્યાનો

તો અઠાવન નો વિસ્તાર કેવી રીતે કરશું પાંચ દશક આઠ એકમ પાંચ દશક આઠ એકમ ત્રીજું છત્રીસ ત્રણ દશક છ એકમ ત્રણ દશક છ એકમ બરાબર છત્રીસ चौथ तेवीस दशक त्रम दशक एकम बराबर त्रेवी पांचमू सात दशक एक एकम सात दशक एक एकम बराबर एक्र छठू ब्या આઠ દશક બે એકમ આઠ દસક બે એકમ બરાબર બ્યાસી સાતમું એકાણું નવ દશક એકમ નવ દશક એક એકમ બરાબર એકાણું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખાલી ખાના પૂરો તો બાળકો આપણે આગળના વિડીયોમાં પણ શીખી જ ગયા છીએ કે ખાલી ખાના કેવી રીતે પૂરવાના છે જે સંખ્યા આપેલ હોય આપણે તેનો વિસ્તાર કરીશું અને સ્થાન કિંમતના આધારે ખાલી ખાના પૂર્ણ કરીશું બરાબર તો તેમાં પહેલું છે એકત્રીસ તો આપણે તેનો વિસ્તાર કરીએ તો ત્રણ દશક એક એકમ થાય ત્રણ દશક એટલે ત્રીસ પ્લસ એક એકમ એટલે

ચાલીસ પ્લસ છ એકમ એટલે છ ચાલીસ પ્લસ છ બરાબર છેતાળીસ ચોથું ત્રેવીસ બે દશક ત્રણ એકમ બે દશક એટલે વીસ પ્લસ ત્રણ એકમ એટલે ત્રણ વીસ પ્લસ ત્રણ બરાબર ત્રેવીસ પાંચમું એકાણું નવ દશક એક એકમ

પચાસ પ્લસ નવ બરાબર ઓગણસાઠ ત્યાર પછી નવમું ઓગણીસ બરાબર એટલે એક દશક નવ એકમ એક દશક એટલે દસ પ્લસ નવ એકમ એટલે નવ દસ પ્લસ નવ બરાબર ઓગણીસ

પ્લસ પાંચ એકમ એટલે પાંચ એસી પ્લસ પાંચ બરાબર તેરમું છે ઓગણસી સાત દશક નવ એકમ સાત દશક એટલે સિત્તેર પ્લસ નવ એકમ એટલે નવ સિત્તેર પ્લસ નવ બરાબર પછી ચૌદમું નેવું પ્લસ વન એકાણું ત્યાર પછી પ્રશ્ન નંબર 4 સ્થાન કિંમત લખો તેમાં પેલું ત્યાસી બરાબર ખાલી જગ્યા ત્યાંસી માં ત્રણ ની સ્થાન કિંમત શું થાય બાળકો ત્રણ થાય બરાબર ત્રણ નું સ્થાન છે એ ક્યાં છે એકમ ની જગ્યાએ છે એટલે ત્રણ એકમ બરાબર ત્રણે તેથી ત્રણ ની સ્થાન કિંમત ત્રણ થાય બરાબર ત્યાર પછી બીજું પંચાણું માં નવ ની સ્થાન કિંમત બરાબર એટલે કે નવ દશક પાંચ એકમ નવનું સ્થાન દશક ની જગ્યાએ છે બરાબર છે એટલે નવ દશક બરાબર નેવું થશે કેટલા થાય નેવું એટલે નવ ની સ્થાન કિંમત નેવું થશે ત્રીજું અઢાર માં એક ની સ્થાન કિંમત એટલે કે એક છે એ દશકના ના સ્થાન પર છે તેથી એક દશક બરાબર દસ એકની સ્થાન કિંમત દસ થાય ચોથું ચોવીસ માં ચાર ની સ્થાન કિંમત ચાર છે એ એકમ ના સ્થાને છે તેથી ચાર એકમ બરાબર ચાર ચાર ની સ્થાન કિંમત ચાર થાય પાંચમું ત્રેસઠ માં છ ની સ્થાન કિંમત

સાતમું નેવ્યાસી માં નવ ની સ્થાન કિંમત પ્રશ્ન નંબર પાંચ કેટલા રૂપિયા છે લખો તો બાળકો અહીં આપણને રૂપિયા બતાવવામાં આવ્યા છે કેટલા છે તે આપણે ગણીને બાજુમાં લખવાના છે બરાબર તેમાં પેલું છે દસ રૂપિયાની કેટલી નોટ છે જુઓ દસ રૂપિયાની એક બે અને ત્રણ નોટ છે અને ત્રણ સિક્કા બતાવ્યા છે કેટલા કેટલાના છે બે રૂપિયાના એક બે અને ત્રણ સિક્કા છે બરાબર એટલે દસ દસ ની ત્રણ નોટ એટલે દસ વીસ અને ત્રીસ બરાબર ત્યાર પછી બે બે ના ત્રણ સિક્કા એટલે બે ચાર અને છ કુલ કેટલા રૂપિયા થાય છત્રીસ રૂપિયા થાય બરાબર કેટલા રૂપિયા થાય બાળકો છત્રીસ રૂપિયા થાય એટલે ત્રણ છે એ દસ દસ ની નોટ છે અને છ રૂપિયાના સિક્કા છે બે બે રૂપિયાના છ રૂપિયાના બે રૂપિયાના એવા ત્રણ સિક્કા છે બરાબર ત્યાર પછી બીજું દસ રૂપિયાની કેટલી નોટ છે ત્રણ નોટ છે જુઓ બાળકો કેટલી છે ત્રણ નોટ એટલે ત્રીસ રૂપિયા થાય કેટલા રૂપિયા થાય કુલ ત્રીસ રૂપિયા બરાબર ત્યાર પછી ત્રીજું એમાં આપણને દસ દસ ની બે નોટ આપી છે અને ત્રણ સિક્કા આપ્યા છે બે રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો બરાબર એટલે દસ દસ ની બે નોટ છે એટલે વીસ રૂપિયા એ થાય બરાબર એટલે બે દશક અને ત્રણ સિક્કા છૂટા છે એટલે કુલ સિક્ કુલ રૂપિયા છૂટા પાંચ છે બરાબર એટલે પચીસ રૂપિયા થાય

અને બે રૂપિયાના પાંચ સિક્કા એટલે દસ રૂપિયાના સિક્કા છે એટલે કુલ પચાસ રૂપિયા થશે કેટલા થશે પચાસ રૂપિયા ઓકે થેન્ક યુ બાળકો